બાળકોની જાણકારી માટે વિશેષ પ્રકારની માહિતી આપવામાં આવી છે પરંતુ આપણી પરીક્ષાને લગતી માહિતી ખૂબ જ ઓછી છે એટલે જે માહિતી મને મારી દ્રષ્ટિ યોગ્ય લાગી તે મેં અહીંયા કવર કરી લીધી છે એના ઉપર આપણે ચર્ચા કરીએ તો શરૂ કરીએ તો પૃથ્વીની સપાટી ઉપર કોઈ એક ભાગને માપવા માટે દોરેલા ચિત્રને માનચિત્ર એટલે કે નકશો કહે છે તો નકશાના જુદા જુદા પ્રકાર છે ભૌતિક માનચિત્ર રાજનૈતિક માનચિત્ર અને થીમેટિક માનચિત્ર તો ભૌતિક માનચિત્રની અંદર જોઈએ તો પૃથ્વીની પ્રાકૃતિક આકૃતિઓ જેમ કે પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો નદીઓ અને મહાસાગરોને દર્શાવવા માટે ભૌતિક માનચિત્રનો ઉપયોગ થાય છે જ્યારે રાજનીતિક માનચિત્ર જોઈએ તો રાજ્યો નગરો શહેરો અને ગામોની સીમાને દર્શાવે છે થિમેટિક માનચિત્ર જોઈએ તો વિશેષ પ્રકારની માહિતી એટલે કે રસ્તાઓ વરસાદ વન અને ઉદ્યોગોને દર્શાવતી માહિતી પ્રદાન કરતું માનચિત્ર જેને થિમેટિક માનચિત્ર તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા મિત્રો ખાકાનો કોન્સેપ્ટ આપ્યો છે જેને આપણે કોઈક વાર ભાગ્યે જ જરૂર પડે ખાકા જે કોઈ નાના માપક્રમ ઉપર એટલે કે કોઈ કમરાની કોઈ કમરો કમરો હોય મતલબ કે આપણો ઓરડો જેને લંબાઈ પહોળાઈ માપવી હોય તો આવા નાના માપક્રમ ઉપર દોરેલા નકશાને ખાકા કહે છે અહીંયા મિત્રો જોઈએ તો આપણે રીઝનિંગ માટે ઉપયોગી છે એવી ચાર દિશાઓ અને ચાર ખૂણાઓ આપેલા છે કેવી રીતે નક્કી કરવી તો આપણે જાણીએ છીએ કે આપણે ઉત્તરની અંદર હિમાલય છે એટલે ઉત્તર દિશા ઉપર આવશે અને તેની નીચે આવશે દક્ષિણ દિશા ભારતની અંદર આપણે જાણીએ છીએ કે આપણું ગુજરાત પશ્ચિમ બાજુએ આવે છે એટલે અહીંયા આવશે પશ્ચિમ દિશા અને અહીં આવશે પૂર્વ દિશા ચાર દિશાઓ નક્કી થઈ જાય હવે મિત્રો અહીંયા કયો આવશે વાયવ્ય પાકિસ્તાન વાયવ્ય બાજુએ છે એટલે વાયવ્ય અહીંયા આપણે જાણીએ છીએ કે અગ્નિ એશિયાના દેશો આવે છે એટલે કે અહીંયા આવશે અગ્નિ ખૂણો નીચે આવશે આપણું નૈઋત્યના મોસમી પવનો વરસાદ લાવે છે એટલે કે અહીંયા આવશે નૈઋત્ય અને ઉપર આવશે બાકી રહી ગયેલું ઈશાન અહીંયા જોઈએ નામટો તો રાષ્ટ્રીય નકશા નિર્માણ સંસ્થા જે કલકત્તામાં આવેલી છે જે રાષ્ટ્રીય નકશાઓનું નિર્માણ કરે છે મિત્રો અહીંયા સુધી છે આપણું ચેપ્ટર હવે જે મિત્રો એ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેવા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લે અને બીજાને શેર કરે જેથી કરીને બીજા મિત્રોને તેનો ફાયદો મળે અહીંયા છે મિત્રો કેટલાક સંકેતો તો રેલવે લાઇન દર્શાવવા માટેના મોટી લાઈન મીટર ગેજ અને અહીંયા છે રેલવે સ્ટેશન જો રસ્તાઓ એટલે કે પાકા રસ્તાઓ હોય તો આ રીતે દર્શાવેલા હોય છે અને કાચા રસ્તા હોય તો અહીંયા આ રીતે દર્શાવેલા ત્રુટક ત્રુટક જો આંતરરાષ્ટ્ર રાષ્ટ્રીય સીમા હોય કોઈ બીજા દેશ સાથેની સરહદ હોય તો તેને નકશાની અંદર આ રીતે દર્શાવેલી હોય છે બે રાજ્યો વચ્ચેની સીમા હોય તેને આ રીતે દર્શાવેલ હોય છે અને જિલ્લાની સીમા તૃટક રેખાથી દર્શાવેલ છે નદી કૂવો તળાવ નહેર અને પુલ દર્શાવવાના સંકેત અહીંયા છે મંદિર મસ્જીદ મંદિર ગિરજાધર મસ્જિદ અને છત્રી અહીંયા છે પોસ્ટ ઓફિસ માટે પીઓ પોસ્ટ એવમ ટેલિગ્રામ ઓફિસ પીટીઓ અને પોલીસ સ્ટેશન પી એસ વસ્તી દર્શાવવા માટે અને કબ્રિસ્તાન દર્શાવવા માટે વૃક્ષો અને ઘાસનું મેદાન તો આ થયો થિમેટિક માનચિત્રના કેટલાક સંકેતો બસ મિત્રો અહીંયા સુધી જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેવા તેવા મિત્રોને વિનમ્ર નિવેદન કે ચેનલને સબ્સ્ક્રાઇબ કરે અને લાઈક કરે અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં મિત્રો કોઈ સુધારાત્મક સૂચન હોય તો જરૂરથી અમને જણાવજો અને જો વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે બીજા મિત્રોને આનો લાભ મળે મિત્રો એનસીઆરટી કવર કરી લઈશું એટલે તમારો સિત્તેરથી પંચોતેર ટકા જીઓગ્રાફીનો કોન્સેપ્ટ કમ્પ્લીટલી કવર થઈ જશે અમારી સાથે બન્યા રહેજો ચોક્કસથી તમારો કોન્સેપ્ટ ક્લિયર કરીશું જ આપનો આભાર